લગ્ન માં કેમ નો કે તો પેલા પેલા તું કે તારા ઘરે આવું પડે કેવા કંકોત્રી માં કોઈ બેન પણ ન આવે લે મોટો આવડો મોટો કાર તો મૈકડું તું તને કામ હતું એટલે બાપા તને જોઈને આમ જો આમ મને હળકાદ ન હમાતો એવું હા માર તને એક વાત કેવી હતી કેટલા ટાઈમ થી નીમા શું માસી તમારી દીકરી જ છો ને કો તમને શું કામ તું મારી દીકરી જ છો હું તને શું કહું છું બોલો ને મારે મન માં વાત હતી ને હું તને આજ કહી જ દઉં મન ની વાત કહી જ દો એમાં જે ચિંતા નહીં કરવાની છે તમારા ગામ માં કે તમારા હગા વાળા માં કોક છોકરો હારો હોય ને તો મને દેખાય માર કિલ્લી નું કઈ નાખું એ વાત તમે તે રાંધણ ટાઈમ થઈ ગયો શાક બકાલું લેવા ગઈ સાય નો બનાવવા દીધી પછી આવી ખબર છે ને એક વાર સાપ કાળે કાળી ભમરા જેવી બનાવતી મને ખબર છે હું પાણી ભરવા જાઉં તમે જગાડો મને જગાડવા જ પડે ને આમ સુડો જો તો ક્યાં પોઈ છો હાલો હવે હાલો બ્રશ કરી આવો મારે બાપુ બાપુ એમાં ટેન્શન ન લેવા બાપુ તમે જરાય ઉપાધિ ન કરો હું બેઠી હું ને હું સાચું હું ને એમને કઈ ખોટ આવા દઉં અને આ બાપુ એક વાત હું તમને કેવી ભૂલી ગઈ હમણાં હું શાક બકારું લેવા ગઈ હતી ને તો મારી બેન પણ એમ ઘરે ગઈ હતી તો એ વાત કરતા હતા કે કઈ સારો છોકરો હોય તો કેજે તો હું મારી બેન ની વાત ના નાખું જો બાપુ ભગવાન ને કરુણ થઈ ગયું ને ભગવાન ના ઘરે દેર છે અંધેર નહીં અને આપણે એવા ક્યાં કોઈ ના ખરાબ કામ કર્યા છે ન થાય તો જો તમે કહેતા હો બે જાગ્યો અને વાત કરતા હો તો આપણે આ લગ્ન કરી નાખ્યું હા બાપુ જો આજ જ અત્યારે તમે જાવી છે અને જો ભગવાન ને કરુણ થઈ જાવ તો મુકાનો મેળ પડી જાય થઈ જાય તો હવે શા મુકડી છોકરી ગરી ચા બનાવું
એ બડી હા બાર આવો ને એ હા બટા આવું તો હા એ બા માર બેનપણી નો ફોન આવ્યો તો ઈ આવે છે હું વાત કરેશ હા ઈ બે માં આવે છે હે તમે જમાય હોતા આવે હા તમે મોટિયાર કેવા બેહો 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 ફોન આવ્યો તો એનો તું ઈ બેસ ને હું બેહું છું માર થોડું કામ છે પણ મારી વાત સાંભળો હા તમે તમારી રીતે વ્યવહારી વાત કરી લેજો લેવો હે હા આવી ગયા એ આવો આવો જમાય આવો આવો જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ બતા માંગુ લઈને આવજે કઈ હારો છોકરો હોય તો મારે દેર જ છે તો કિંડલી માર બેનપણી હવે દેરાણી બની જશે મારે તો બે દીકરી એક ઘેર ગમે ત્યારે બે ના મોઢા જોઈએ તો હવે તમારે જો મારા બેન ને જોવા હોય ને તો તમે ઘરે આવી જાજો જોવા માટે બતા એમાં જોવાનું ન હોય તું તો અહીંયા રહેશે જ તે તને તો બધી ખબર હોય તે જોયું ઈ મે જોયું એ તો તમને ખબર જ છે ને હું હારું હોય તો જ કહેતી હોય બતા એમાં માર પૂછેલ વાત જ ન આવતી તમતાર નક્કી જ છે હા તો વાંધો નહીં તો આપણે ફાઇનલ કરી હવે કાઈ વાંધો ન તો તમને જો એક વાત માર કહેવાની બાકી રહી છે અમાર ઘર કેમ કે બટા મોરું છે પણ અમે કાઈ થોડું આગું પાછું કરીને મીડિયમ લગન કરી નાખ્યું અરે માસી એની ઉપાધિ કરો માં તમતાર તમારી દીકરી રહી ને એને તમે પહેરે કપડે મોકલજો તમતાર અમારે કાંઈ નથી જોતું બસ કાંઈ વાંધો નહીં તો અને બાકી બીજું કાંઈ તમે ઉપાધિ કરતા નહીં લાંબી અમાર ઘરે બહુ સારું બાકસ ની હરી બાર લેવા નહીં જાવ તમતાર તમારી કિંડલી મોજે ને એને ધડાકા કરશે ના અને તમતાર તમે તારીખ જોરાઈ લો તમે રીતે પછી અમને કહી દો એટલે અમે જાન લઈને આવી જઈએ કાંઈ વાંધો નહીં બેટા બરોબર માસી હા અને બીજી આમ જો આગળ કાંઈ લાંબી ઉપાધિ કરતા નહીં હો કાંઈ વાંધો નહીં હાલો તમે નીકળી જશે કૃષ્ણ બેટા સાતો પીતા જાવ ના મોડું થાય એવું છે તો પાછ આવતી ખેલે હાલો 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 આવજો અલે કિંડલી લગન ની તૈયારી કરજે યો તું જાવ મન સર માં હવે તો મારી દેરાણી બનવાની હો માણસો અરખના છે અરખના તારા હમાસા લઈને આયા એમ કમ્પ્લીટ કરીને આવતા અને આમ જો બાપુજી એમને કોઈને દાયો છે તમ તારીખ જો રહી જો એટલે આપણે વેલા હાર ચાંદ લઈને જવાનું ફાઇનલ જ તે માં દેન ને કહી દો આ મુકા ભાઈ ભાઈ આવો આઈ આવો તમાર લગન નું ફાઇનલ કરીને આવી હું માડા લગન નું હા તમારા લગન માડા લગન હા તમારા લગન બાપુડી માડે છે ને ઓલા ઘડી ઉપર બેવું છે હું ઘર છે આમ જો તાર ભાઈ બોલો ધૂલો રહ્યો ને ઇમે ફોન કર્યો છે આવે છે પણ તું વાળ બટા કપાઈ જાય જો બાપુજી કપાવું ખરે પણ થોડાક થોડાક કપાવ હા બટા થોડા થોડા કપાવજો બસ ખાવને કપાઈ ના 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 તો તને ગમે એવા કપાવજો બસ થોડા થોડા આ થોડા થોડા ધૂળ આવતો દેશે તો એને ફોન બાપુ મારે હાચુ લગન કરવાનું હા તો હાચુ લગન કરવાનું જય કૃષ્ણ જય છે કરે ધૂલા તારા ભાઈબંધ હશે ને દાઢીને વાળ કરાઈ નાખો જાવ અરે હમણાં એકદમ ફર્સ્ટ ક્લાસ હીરો જેવો દાઢીને એને ગમે વધાર તો રહેવા દેજો પણ વાળ છે ને ટૂંકા ટૂંકા થોડા કરાઈ નાખો દાઢીને છે ને તો ખાલી મશીન મરાવજે આમને દાઢી રાખવાય દાઢી બોલા રહી તું છે ને માર ડગડ માં ડિસ્કો કરીશ ને અરે તારા લગન માં આજે નાડી જાય છે હું આમાં ભાભી આપણે કરવાનું છે એમ એમ કરવાનું પેલા વાળ કપાય છે હાલો આપણે તૈયારી કરીએ હવે મોડું થશે તડકો થશે ને તો ધોરિયા નહીં થાય ને ત્યાં ઘવે નહીં પી લે ખાશું તમારું હાલો હાલો ઉતર પેલા થોડાક વાસણ ધોઈ નાખું ભાભીડી ભાભીડી ક્યાં ગયા ભાભીની ગયા છે વાડીએ શું કામ છે બોલો ને
કઈ હું રમી ને આવ્યો ને એટલે મને ભૂખ લાગી છે, મને નાસ્તો દે ને. નાસ્તો મારે ક્યાં લેવા જાવ? માસ્ટર દે ને, મને ભૂખ લાગી છે એમ કહું છું. જો બોલી બે ત્રણ કોથળી પડી છે, રો લાવું. મને દે લાય. થાકી ગયો આ નકડું ખો ખો રમ્યા ને, છોકરાએ મને ઠકવાડી દીધો. હાલો છોકરા મારે બેઠા છે ને, નકડા મારી પાસે દા દેવડાય દેવડાય કરે છે. એક વખત તો હું પડી ગયો આમ. તારે ખાવું? માર નહી ખાવું. થોડુંક રે ને મોટું મીઠ. માર નહી ખાવું. આમ હરખું ખાવ ને આમ ખાઈ. ભગવાન, હવે છે ને બહુ દાદાજી સહન મેં કર્યું. આ તો કોઈ ઘરે નથી આવ્યું, જ આવ મારા ઘરે. હાજા ગાંડા જેવું કેટલા દિવસ મારે સહન કરવું? કિંજી, શું છે? તું કાં જા? એ હું જ્યાં લાગી રહ્યો એના મને કેસ કરે કાં જા તું? નકરું ખાવાનું કામ કરો, બીજું કઈ કામ જ મને ભાભી એ તો ઠેરી બાર કઈ છે, મને કઈ કીધું નથી. ક્યાં થયું છું? ઠીલી લઈને બાર ગયા? તને કઈ વાત કરી હતી ક્યાંય જવા ના હતા? ઠીલી લઈને ના જાણી, મને કઈ વાત નથી કરી. નકરી ખાવાની ખબર પડતી નથી, કઈ નાવાની ખબર નથી પડતી. એમ કે એને ઘરે વહી ગયા. મેં બહુ લોકો ને કહું છું કે ઘરે ગયા ને. હા, તું આ વાત છે ને ગામમાં કોઈ કહેતો નહીં. તે કીધું તારો ખૂબ ખૂબ આભાર. હા બેટા, હું આરું શું કરશું હવે? બાપુ તો ઉપાધિ ન કર, હું અત્યારે જવો જ છું કિંજલના ઘરે. હું સમજાઈ પાછી લેતી આવું, બરાબર? હા, હું જઉં. તમે જમી લેજો. અરે જમવું નથી, તું તમતા હબ જા. હા હાય મુકા, અને તું એ અંદર હાલો. બાપુ ટી મણ પાપી ક્યાં થાય છે? ઈ ક્યાંય નહી જાતા. આવે છે ભાઈ, હાલે છે હમણાં. એ બા આ તો આપણે છે ને જોયા જાણ્યા વગર બધું કરી નાખ્યું. આ બધો વાક મારો જ છે. તારી બેનપણી ઉપર ભરોસો કરી તો ન કરાય ભરોસો. તમારા દેર માં શે કાય હે? ખાય તો હરખું ખાય નઈ, બેવા બેઠો લાડુ પડતી હોય અને બાથરૂમ માંથી નાય આવે ને, એટલે ઘર વઘર કપડા પહેર્યા હોય એમાં હું અને આમ તો મારી વાત સાંભળી લે. તું હવે છોકરી બગડી. પણ માસી, તમારી છોકરી ને હજી જિંદગી નથી બગડી. હું એમ કઉ તમે મોકલી દો. અને હજી હારું હોય ને આ તો કેજે, અને આથી છૂટા છેડા બેરાય એટલે છોકરો હારો જોઈને દઈ દઉં. હારું તો તમે છૂટા છેડા જ લેવાય ને માસી. હા, હવે તો છૂટા છેડા જ લેવાને કે થોડી જિંદગી બગાડાય છોકરીની. વાંધો ને, હું માં દેર વેરાઈને છૂટા છેડા લઈ દઈશ અને ક્યાંય હારું હશે તો હું હવે કહીશ. હા હાલો, તો બીજું શું થાય હવે નથી સમજતા. હા તો જાઓ, હવે જાઓ. હું ન જો, હું કામ જો. બાપુ, હું
તું નો છું ઈ તમ કો તું ફરતી વાત કે ના ચિંતા ના હું બાપુ આ ક્યાં ના બેઠા છી શું બટા હો કીધું એમ ને તમે હારો નો લાયા કિંગલી હાઉ ચોખી નાજ પાડ દીધી આવાની કે તમારે દેર આવા હે ને આવા હે કે મારે રહેવું જ નહીં કે અને એના મમ્મી તો નો બોલવાના મને વેણ કીધા બાપુ આમ જોઈએ ને ઉન્નો કે કિંગલ નો વાત ને બાપુ આપણે મુકામાં થોડો ખોટ છે તો એ શું આપણે કરીએ આમ આપણે મજબૂર છીએ અને એની રીતે હાવ રાઈટ છે વયા જાય ને આ રહીને હું બાપુ કરે કયો તને મારે તે જો આવ મારા છોકરામાં સર મગજ ઓછો છે તારે આવું થયું ને નકા આવું મારે થોડું જોવું પડે કઈ બાપુ જો તમે રજા આપતા ને તો એક વાત તમને કહું કયો બટા આપણે મુકાભાઈ ને હું સુધાર નાખું તો તમે કઈ રીતે તમે સુધારશો બધી રીતે જવાબદારી મારી તમે કેતા હોય તો જો તું જેટલી મહેનત થાય કરો ને એટલી તું કહે આમાં એમે ના નથી પાડતા બરોબર ને જો એને કંઈક સુધાર ઉપર આવતો હોય તો અમને જ કે વાંધો ન હોય અમારો એમાં રાજી પોતો હોય બરોબર ને બાપુ તમારા બટા છે ને વાડીએ નહીં આવવાનું વાડીનું કામ તો ભાવ ભૂલી જ જાઓ કોકને આપી દે એવું સમજો એમે કામ ઉપાડ લઈશું બરોબર તમે મહેનત કરો એને જ્યાં ત્યાં સુધારામાં જમવામાં નાવા ધોવામાં કારણ કે આપણે મૂકા પાછળ છે ને એવું કોઈ સરખું ધ્યાન જ નથી દીધું આપણે આપણા કામમાં જેટલા મશગુલ રહ્યા કે એનો મગજ હાવ વધુ બેન મારતો ગયો જો આપણે એને વ્યવસ્થિત ટ્રેન કર્યો ને તો અત્યારે હાવ સુધારા ઉપર હવે જી છું એ કઈ વાંધો ને તું તારી રીતે જેટલો ટ્રેન થાય ને એટલો કરજે બરોબર ને બાપુ સારું હાલો તમને મને ભાભી એક વાર કહો હા શું બોલો હાલો મારા ઘર ના કેમ ગયા છે તમારા ઘરના રહ્યા ને ઇન બાન ઘરે વહી ગયા હે અને હવે ન થાવાના મળ ઘર ના નથી આવવાના ના ન થાવાના હવે મને મળ ઘર ને ની યાદ આવે છે હા મુ તાકો મુકા ભાઈ રોવું નથી આપણે તમારે તમારા ઘરના ને લાવા હે ને પાસા લાવા હે ને તો હું કહું એમ કરશો તમે આકડી હું કહું એમ બધું કરશો ને તો આવતી રહીશો એ પાસી હારું હાલો તો હું કહું એમ કરવાનું હાલો ઉભા થાવ હાલો હવે સાના રહી જાઓ હાલો આપણે લઈ આવવાની કિંમતી નો બાવરે આય તો હા બોલો હું તમને શું કહું છું બાપુજી વાડીએ ગયા છે ને ફોન આવ્યો તો વાડીએ ટ્રેક્ટર આવ્યું છે ને એટલે હું જઉં બરોબર હા વાંધો નહીં દુકાનનું કામ તને હાપું છે ને એટલે તાર વાડી આવે ને કાંઈ જરૂર નથી ને તું હાચવજે બરોબર હા વાંધો નહીં હું જઉં છું હા હા તડકો માથે ચડ્યો મને ના હવે હુવા નથી અને તમારો અને તમ સીડીએ કેમ હુતા તે કો તો અને કાલ થી તમારે સીડીએ ન થવાનું હો હું કહું ના જોવાનું હે ના ભાભી હું આયા છું શું ના કાલ થી રૂમ માં હુવાનું તમારે બરાબર મારે રૂમ માં મને નો ઊંઘ આવે ભાભી ઊંઘ આવી જશે આવી જશે હાલો હવે બ્રશ કરી આવો બડા સુમાડે રીત કરું કોગડા કરી આવું બરોગરા નથી કરવાના બ્રશ જ કરવાનું મને ઈ નો ફાવે બડાસ કરતા ડાયા ની હાલો બ્રશ કરી આવો હાલો ના ના ભાભી હું કોગડા કરી નામ આપણે કિંજલ ને લાવવાની હે ને હા લાવવાની છે લાવવાની હે તો ભાભી ને કીધું કરવાનું હે ને હા કરીશ હાલો પીછી કરી આવો પીછી હા જાવ હાલો હાલો રૂમાલ લઈને આવો Thank you.
રસ કરી નાખો? હા ભાભી કરી નાખું. હાચું બોલો. હાચું બોલું છું. હાચું બોલો. નથી કર્યું ને બ્રશ? ભાભી રૂમાળ મળે છે ને? હવે ઘડી 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 શા પીવી છે? ઓ ઘડી ઘડી શા નથી પીવાનું, પહેલા નાવાનું હે. ના ભાભી મારે નાવું નથી. ઓ મારે નાવું નથી. હવે આજથી તમારે રોજ નાવાનું, અને આજ હું તમને નાતા શીખવાડ દઉં, પછી તમારે એ રીતે રોજ નાવાનું, બરાબર? ના ભાભી હું નહીં લઉં. જો હું અઠવાડિયા પેલા નાયો છું, અત્યારે હું નહીશ ને તો મને ટાઢ વાય, એટલે હું નથી નાવાનો. ટાઢ નહીં વાય? મેં ગરમ પાણી બાથરૂમ માં મૂક્યું હે. ભાભી ની વાત માનવાની હે? ઉપર આવી જાવ. હાલો ઉપર. હા લો ને, હું નીચે આવી જાઉં. બસ મને ટાઢ વાશે. ટાઢ વાય? આપણને જી કોરા જ નથી થયા તમે. ભાભી હા, હવે છે ને મારી હાટુ ગડી 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 ચા બનાવડી જો. ગડી ગડી ચા નથી પીવાની તમારે. તો તમારે હું બનાવી દઉં ને મીડિયમ એવી ચા પીવાની? મીડિયમ? હા. ના ભાભી મને નો ફાવે મીડિયમ. બોલો તો ફાવશે એમ બોલો તો. હાલો તો ફાવશે એમ ચોખ્ખું બોલવાનું. હું બોલવાનું? હવે હું ઘડી ઘડી ચા નહીં પીવું. ભાભી પણ મારી આંખો નહીં ઉઘડે. ઉઘડે? ભાભીને કીધું માનવાનું હે ને. તો પછી ને થોડી ઘડી બનાવું છું. મોડી મને ન ફાવે ભાભી. એ હવે ફાવશે. ભાભી કેવો લાગુ છે? મસ્ત લાગો. આજ મને મીઠી ટાઈટ વાય છે. મને એ તો ઘડી તો ટાઈટ વાય ખબર છે. જો હું તમને શું કહું, રોજ તમારે નાઈ લેવાનું, રોજ આ રીતે તૈયાર થઈ જવાનું. હ ભાભીને કીધું માનશો ને? એમ ડાયા ડાયા. ભાભી ફૂગો પાડી દીજો. ફૂગો પાડ દઉં? હા લે મને ડાયા ડાયા દેર ને ફૂગો પાડી દઉં. બસ જો કેવો મસ્ત હીરો જેવા લાગે માર દેર, નજર ન લાગે. હાલો ચા નાસ્તો કરવાનું હે. હા ભાભી. હવે ચોખ્ખું બોલવાનું. બોલો તો ભાભી. ચોખ્ખું બોલવાનું. કિંજલ બોલો તો. હાલો ચા નાસ્તો લેતા બેસી જાવ ના. અથાણું છે અને આમાં હું તમને ચા આપીશ. ચા ને અથાણું રોટલી ખીચડી તૂટી ગઈ.
કીટડીમાં આનું લગભગ છટકી ગયું છે. લગભગ છટકી ગયો એટલે નહીં ખોડી ભાભી, ભાભી ખોડી ગયો. ખોલી ગયો ને લા. નીચે મૂકો તો એ મૂકી દો, આ નીચે મૂકો. આલો એમ ખાવાનું, એમ નહીં ખાવાનું, જો હું શીખવાડું. અને આમ ખાવાનું જો મુકાભાઈ, ભાભીને કીધું કરવાનું છે, કિંજલને લાવવાની છે. તો ભાભી કહેશે એમ કરશો ને, હા તો સારું આલો ખાવ. આથી કેમ ખાવાનું? હા એમ જો હું તમને શીખવાડું. પેલા બટકું તોડવાનું, પછી આમ કરવાનું. હાલો ડાયા હો ને એમ, પછી ચા પીવાનો એમ. હાલો તો હવે આથે ખાવતો. એમ હવે ચા પીવો. તમે થોડોક નાસ્તો કરો ને ભાભી, હું ખવડાવું તમને. હું એક ખવડાવું પણ એક શરત મારી. પેલા ચોખ્ખું બોલો. હાલો ભાભી હું તમને ખવરાવું, એમ બોલો તો. ભાભી હું તમને ખવરાવું. હા એમ, હવે રોજ તમારે આમ જ બોલવાનું. ભાભી હું તમને ખવરાવું. હા એમ. ભાભી કેવું લાગ્યું મારે આટલું? મસ્ત લાગ્યું મને. હારું હારું આટલું ખાઈ જાઓ તમે. ના હવે ભાભી મારે નથી નાસ્તો કરો, હું ફૂલ ખવાઈ ગયું. મારે ફૂલ ખવાઈ ગયું? હા. હારું હવે નથી ખાવું તો મૂકી આવું ને. માકડા ઇતે હોય આ યુડે હોય નેટે ટીકડા વાળા હોય નેટે ક અડે. અરે ઈમ કહું છું કે ઘોડો દાવ રમી. ઈમ ઘોડો દાવ? હા ઘોડો દાવ નીચે રમવું. આપણે એક કામ કર્યું છે, રંગડી રમવી. રંગડી? રંગડી મને ન આવે. તું એક કામ કર, તો ઊંડા દેડો. હા તું દાડે. હા તું આમ ભાગજો. હા હા ટર્ન ગણું છું. હા હા એક હા બે અને ત્રણ. જજો ને હું તને પકડી રહીશ. પકડી પાડ્યો. હવે મારો વાળો. તું દાટી ગયો. રંગડી પડી જાય તો બીજો ખડા આવશે. બીજી વાર બીજી. હા હા તમને ખબર નથી પડતી, હવે તમે મોટા થઈ ગયા, લગ્ન કરે એવા, અને મુકાભાઈ ને લગ્ન થઈ ગયા એવા, આવું રમાય? અરે ભાભી મીની ને સાંગીતલેલા એ મુકાભાઈની મને સાંગીતલે હતો. હું તમે તે બેવ મુકાભાઈ અહીંયા. ભાભી મને ઘડીક રમવા દો ને. રમવાનું નથી ભાભીને કીધું માનવાનું છે ને. આ તો નહીં જવાનું અહીંયા.
હાલો હાલો પાણી પી લો. અને તમને ખબર ન પડતી હવે મોટા થઈ ગયા કોલેજ કરેલા આલો ચોપડી અમને શીખવાડો વાંચતા ખબર જ ન પડતી. બેસી જાવ અહીંયા હાલો શીખવાડો એને. હવી મારે આવું નથી શીખવું. મુકાભાઈ શીખવાનું હાલો શીખો. હવી મને ન આવડે પણ તમે નથી એમ હમતા કો તો મુકાભાઈ ભાભીને કીધું માનવાનું હે ને. હે આપણે કિંજલને લાવવાની હે ને. હા લાવવાની છે. તો પછી તો વાંચો હાલો. ધુલા હા તો એમને શીખવાડજે હું તમારે બે હાટું નાસ્તો લેતા હો. હા સારું ભાઈ. હા ભાઈ મારે નથી કરો આની હાટું લેટ આવજો. તમારે નથી કરો. સારું એને હાટું લેતા. ના અમે બે ભાઈ બહેન એક ખરે ખાઈ લઈશું. હા સારું એક 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 તોફાન ન કરતા. હા ન કરી એક વડામ ખાશું. હા એક વડામ. હા ધુડા મને શીખવાડ ને. હા જો હવે રમવાની વાત નહીં કરવાની હો પણ. હા પગ પગ ને કેમ જટ પગ પગ બે ઉપર પારઠી વાળે નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે. છે છે નહીં છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા કયો. વાહ 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 મારો ભાઈ નીકળી જશે પાકું એકદમ. હેલો હેલો હા કિંજલ ક્યાં હો. અરે દોઈવી ને ક્યાં હોવી. તો તારું એક કામ હે તું અને માસી બે આવો ને નેન ના ફૂલે. એ હા આને હોતી લેતી આવું. હા હા લેતી આવજે. એ હારો. એ હા ચલો. હેલો બાપ ને બોલાય. હા હજી કઈ બાકી રહી ગઈ છે માર છોડી ની જિંદગી તો તે બગાડ નાખી. માસી પણ શાંતિ થી તો વાત કરો. કિંજલ હવે તારે હું તને શું કહું છું તારે મારા દેર આરે છૂટા છડા જ કરવા છે ને. હા હા તો વાંધો નહીં મારા દેર આરે તને છૂટા છડા અપાઈ દઉં હું. પણ મારો એક ફ્રેન્ડ છે ને તો એની આરે તારી વાત ધકાવું તું કહેતી હોય તો. માસી હા એ તો તને કીધું તું કામ હોય પૂછશે. હા તો વાંધો ને હું એને ફોન કરું હું અહીંયા આવે છે તમે બે જોઈ લો. હા વાંધો નહીં ને. હા એ હા ભલે. હલો હા તમે અહીંયા આવી જાઓ ને. હા ભલે. કોણ હશે. આવે જ છે માસી. હા જોઈ લેવી એટલે મારે છોડીને ઘર તો હરખું બંધાઈ જાય. હા હા વાંધો નહીં સમતા. બીજું શું થાય હવે. હા ખાવાનું હતું તો તમે બધું કર્યું છે. બસ હવે કિંજલ હું તારી જિંદગી સુધાર દઈશ બીજું શું કહું. કોઈના ભરોસા જ ન રહેવાય કોઈ દી. બરોબર નોકરી આપણી પાકી એમ સમજી લે. અરે ભાઈ તમે એ ઉપાય ન કરતા આ વખતે ગમે થઈ જાય ને તો નોકરી લીધે પાર જ છે. બેન ધુલાએ નક્કી જ કર્યું છે ને એવી તૈયારી કરી છે ને એમાં કોઈ ખામી જ નહીં રહેવા દીધી. ભાભી કેમ અચાનક અહીંયા તમે અમને બોલાયા કઈ ખબર ન પડી. ભાભી
આવું હું જોઉં છું, આવું સપનું જોઉં છું કે શું આ મુકેશ જ છે? અને આટલા એટીકેટી, નતું એમને ખાતા આવડતું કે નતું હરખું એમને કપડાં પહેરતા આવડતું, આ બધું હું સપનું જોઉં છું કે શું? આ ભાભી કેવી રીતે? સપનું નથી જોતી, મારા દેર હકીકતમાં છે. આ મુકેશ જ છે ને? હા. ભાભી મને તો વિશ્વાસ પણ નથી આવતો, આમ જોવો તો ખરા કેટલો બદલાવ થઈ ગયો. પણ આ કેવી રીતે? તમે મત પૂછો છો ને કેવી રીતે? આ તમે જે બદલાવ તમારી નજરની સામે જોવો છો ને, આ એક નારી શક્તિનો પ્રતાપ છે. જો નારી ધારે ને તો પાતાળમાં પાટું મારીને પાણી કાઢી શકીએ. નારીમાં એટલી શક્તિ હોય છે. અને આ બધું મા સમાન એના ભાભીએ કરી બતાવ્યું છે. બાવરી આજ મને તારા ઉપર બહુ ગર્વ છે. ખરેખર ભાભી? કિંજલ હવે તું કઈશ ઈ તને કરીને દેવાનો. બોલ, તારે માર દેર વેલાય છૂટા છેડા લેવા હે તો તને કરી દેશું અમે. ના ભાભી ના, મારે આમ જો હવે છૂટા છેડા નથી લેવા. અને આમ જો ભાભી, મને છે ને મારી ભૂલ નો છે ને, હું મારી ભૂલ સ્વીકારું છું. અને ભાભી આમ જો આ બધું મારે કરવાનું હતું, અને આ બધું આમ જો તમે કરી બતાવ્યું. કિંજલ તને આ ઘરમાં લાવા હાટ તો આ બધું મેં કર્યું હે. તું મારી ફ્રેન્ડ નહીં, તું મારી નાની બેન હું. અને આમ જો મને છે ને મારી બધી ભૂલ મને સમજાઈ ગઈ છે હો. અને એક હું માં થઈને હું મારી દીકરીને હાસી શિખામણ ન દે કે જો મેં આ હાસી શિખામણ દીધી હોત ને તો આ બી જોવા ન આવત મારી દીકરીને. ના માસી, હવે તમારો કઈ જ વાત નથી. હવે હું કહું છું ખબર છે કે હવે છે ને આ બધું પડ્યું મૂકો, હાલો આપણા ઘરે. અને તું છે ને એક યાદ રાખજે કે આ ભાભી રે ને, હું ભાભી કોઈ દી મેં મનથી માન્યા જ નથી. હું એમ જ માનું છું મારી માં છે એમ, અને આ મારો બાપ છે ગમે ત્યારે. બસ હવે આ રોવા ધોવાનું મૂકો કિંજલ વાવ, અને રાજી ખુશી થી છે ને તમે હારે હાલો. ને મૂકા તો એકવાર મળી લે અને બાના આશીર્વાદ લઈ લે. બધા રોવાનું બંધ કરો અને મારા પગે પડો. અને આજથી છે ને તમારી જિંદગીની નવી શરૂઆત થાય. ચાલો તમે તમે નહીં પડો, તમે મારો દીકરા જેવા છો, બે દીકરી છો. હાલો હાલો ઘરે માસી, હાલો તમે ઘરે. મારી દીકરી બે બે છે ને હું ન ઘરે આવું. હાલો હાલો.